मातरम विद्यार्थी मित्रों, आपणे ऑक्टोबर नवेम्बर बुक पछी डिसेम्बर बुक में आजे आपणो विषय छे गुजराती। शुं छे? गुजराती। गुजराती में पेज नंबर 4 केटला 4। हवे आपणे पेज नंबर 4 ऊपर सूचना आपेली छे। शुं आपेलू छे? पुनरावर्तन आपेलू छे ने, पुनरावर्तन। चलो नीचे सूचना वाचिए। मूळाक्षर कथी द लखो। मूळाक्षर कलमनो क थी दड़ानो द लखो। आपणे ऑक्टोबर नवेम्बर बुकमां शीखी गया छीए ने कथी द लखता। तो अहींया बधाए जुओ, नीचे बॉक्समां ढोंढ आपेला छे, आपेला छे। हाँ, तो आपणे बधाए लखवानुं छे अने बोलवानुं छे। तो अहींया जोड़ो तो बधा। क कलमनो क, शुं कहेवाय? क कलमनो क। ख खटारानो ख। ग गणपतिनो ग। घ घरनो घ। च चकलीनो छ। छ छतरीनो छ। ज जमरूखनो ज। जो बाळको, कोई नो बार ना आवी जाय हो। ज जबलानो ज। ट टपालीनो ट। ठ ठळियानो ठ। ड डाकलीनो ड। ढ ढगलानो ढ। अ अणफेरनो अण। બધા બોલો છો ને સાથે સાથે? ત તપેલીનો ત. થ થડનો થ. દ દડાનો દ. લખ્યું બધાએ? લખ્યું ને? હવે જુઓ, એવી જ રીતના નીચે બોક્સ આપેલા છે, આપેલા છે, તો આપણે એમાં લખવાનું છે. તો બધાના બોક્સમાં ક આપેલો છે ને? ક કલમનો ક. તો નીચે શું લખીશું? અહીંયા શું લખેલું છે કલમ પછી? ખ ખટારાનો ખ લખેલો છે. તો આપણે અહીંયા શું લખવાનું આવશે? ખ ખટારાનો ખ. ગ ગણપતિનો ગ. ઘ ઘરનો ઘ. જો બાળકો, આ બે લીટીની ઉપર અને નીચેનો આવે એવો એમ લખવાનું છે આપણે. ચ સકલીનો છ. છ છત્રીનો છ. જ જમરૂખનો જ. જ જબલાનો જ. ટ ટપાલીનો ટ. ઠ ઠળિયાનો ઠ. ડ ડાકલીનો ડ. ઢ ઢગલાનો ઢ. અ અણફેરનો અણ. ત તપેલીનો ત. થ થડનો થ. દ દડાનો દ. લખાઈ ગયું બધાને? લખાઈ ગયું ને? હવે જુઓ, નીચે સૂચના આપેલી છે. આ જોઈએ શું સૂચના આપેલી છે. તો ચિત્ર જોઈ તેના મૂળાક્ષર ફરતે ગોળ કરો. શું આપેલું છે? ચિત્ર જોઈ તેના મૂળાક્ષર ફરતે ગોળ કરો. ચલો આપણે જોઈએ છેના ચિત્ર આપેલા છે. બાળકો, જોવા પડશે ને? જુઓ, અહીંયા શું છે? ઢ ઢગલો છે ને અહીંયા? હે, તો આપણે અહીંયા નીચે મૂળાક્ષર આપેલા છે, આપેલા છે બાજુમાં, આપેલા છે ને? તો આપણે એમાંથી શું ગોતવાનું છે? ઢગલાનો ઢ. તો ક્યાં છે ઢગલાનો ઢ? ઢ, ચલો જોઈએ. ક કલમનો ક. ઢ ઢગલાનો ઢ. તો આપણે ક્યાં ગોળ રાઉન્ડ કરીશું? ઢ ઢગલાનો ઢ. એમ બાજુમાં છે, બાજુમાં શેનું ચિત્ર આપેલું છે? ટમેટાનું. શેનું? ટમેટાનું. ભાવે છે ને બધાને? તો ચલો આપણે જોઈએ મૂળાક્ષરમાં ક્યાં ટ છે. ટ ટ
ટમેટાનો ટ, છ છકલીનો છ. તો આપણે ક્યાં ગોલ રાઉન્ડ કરવાનો આવે? પહેલા આવશે ને ટ ટમેટાનો ટ. હવે શેનું ચિત્ર આપેલું છે? દડાનું. શેનું? દડાનું. તો હવે આપણે મૂળાક્ષરમાં દ ગોતવો પડશે ને, દડો છે એટલે. તો ગ ગણપતિનો ગ, દ દડાનો દ. તો ક્યાં ગોળ રાઉન્ડ કરવાનું આવશે? અહીંયા કે અહીંયા? ક્યાં કરું હું ગોળ રાઉન્ડ બતાવો તો બાળકો, ક્યાં કરવાનું આવશે? સરસ, અહીંયા કરું ને. દ દેડાનો દ. તો અહીંયા શું આપેલું છે? તરબૂસ. શેનું ચિત્ર આપેલું છે? તરબૂસ. તો ચલો આપણે મૂળાક્ષરમાંથી ગોતવો પડશે ને, ત કયો છે? તો ત તરબૂસનો ત, થ થડનો થ. તો ક્યાં ગોળ રાઉન્ડ કરું? અહીંયા કરું ને. ત તરબૂસનો ત. હવે જો નીચે સૂચના આપેલી છે, આપેલી છે બધાની બુકમાં, પાછળ આવતો મૂળાક્ષરો લખો, પાછળ આવતો મૂળાક્ષરો લખો. ચલો જઈએ, બતાવો તો જઈએ મને, ટ પછી શું આવશે? ટ પછી શું આવે બાળકો? તો અહીંયા જુઓ, અહીંયા ટ પછી શું છે? શું છે અહીંયા ટ પછી? ઠ. તો આપણે શું લખવાનું આવે ટ પછી? ટ પછી શું લખવાનું આવશે? ઠ. તો લખો જઈએ બધા, ટ પછી ટપાલીનો ટ, ઠળિયાનો ઠ. પછી શું છે બાળકો? આ આ કયો મૂળાક્ષર છે? બધાને ખબર જ છે ને, ક કલમનો ક. પછી શું લખવાનું આવે? ખ ખટારાનો ખ. ઢ ઢગલાનો ઢ. શું છે? ઢગલાનો ઢ. તો હવે ઢગલા પછી કયું આવશે મૂળાક્ષર? તો આપણે જોવું પડે ને અહીંયા, ઢગલો પછી અણાફેરનો અણ. શું છે? અણફેરનો અણ. તો અહીંયા શું લખવાનું આવે? અણફેરનો અણ. છ છત્રીનો છ. નીચે જુઓ બધા, છ છત્રીનો છ છે બધાની બુકમાં, છ છત્રીનો છ છે ને. તો છત્રી પછી શું આવે? જ જમરૂખનો જ. પછી શું છે? જ જબલાનો જ. તો જબલું પછી શું આવે? જઈ બોલો તો મૂળાક્ષર બધા, જબલું પછી શું આવશે? તો જબલા પછી ટ ટપાલીનો ટ. શું આવે? ટ ટપાલીનો ટ. પછી છ છકલીનો છ. શું છે? છ છકલીનો છ. છકલી પછી શું આવે? છકલીના છ પછી શું આવે? જોવો તો છકલી પછી છ છત્રીનો છ. શું આવે? છત્રીનો છ. તો અહીંયા બધાને લખવું પડશે ને, છ છત્રીનો છ. લખાઈ ગયું ને બધાને? બધા બોલો છો ને સાથે સાથે? હવે આપણે કાઢીશું પેજ નંબર છ. કેટલા પેજ નંબર કાઢવાના છે બાળકો? પેજ નંબર છ કાઢ્યા ને બધાએ? હવે પેજ નંબર છ ઉપર સૂચના આપેલી છે, આપેલી છે ને. તો ચલો શું સૂચના આપેલી છે આપણે જોઈએ. મૂળાક્ષર નગારાના ન બોલો અને લખો. શું આપેલું છે? મૂળાક્ષર ન બોલો અને લખો. તો જોઈએ આપણે નીચે શું આપેલું છે. જો બોક્સમાં જો બધા, અહીંયા શું આપેલું છે? આ નગારાનો ન આપેલો છે ને, નગારાનો ન. એવી જ રીતના બાજુમાં ડોન્ટ આપેલા છે. તે જુઓ બાજુમાં શું લખેલું છે? દસ વાર ઘૂંટો, એકડે મીંડે દસ વાર ઘૂંટો લખેલું છે.
તો ચલો બધા આપણે ઘૂંટો તો નગારાનો ન કેટલી વાર ઘૂંટવાનો છે 10 વાર તો ન નગારાનો ન ન નગારાનો ન બધા ગણતા જાજો આરો આરો કેટલી વાર થયો ન નગારાનો ન 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 બધા એ ગુટું ને આમ હવે નીચે જુઓ નીચે એ જ રીતના છે આપણે એમાં લખવાનું છે અને બોલવાનું છે તો ચલો બધા બોલો તો મારી સાથે બોલજો અને લખજો અહીંયા ન આપેલો છે તો બાજુમાં ડોટ જોડો ન નગારાનો ન 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 બધા બોલો છો ને ન નગારાનો ન થઈ ગયું બધાને એટલું થઈ ગયું ને હવે નીચે જુઓ શું આપેલું છે બોક્સ આપેલા છે આપેલા છે ને તો આપણે અહીંયા શું લખવાનું ન નગારાનો ન 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 લખાઈ ગયું ને બધાને બાળકો ચલો આપણે નીચે જોઈએ શું આપેલું છે નીચે જુઓ તો પહેલાં શું આપેલું છે આને શું કહેવાય આપણે ન વડે ન તો જુઓ નીચે શું લખેલું છે નગારાનો ન વહાણનો વ શું લખેલું છે નગારાનો ન વહાણનો વ તો એને શું વચાય ન વ ન વ હવે આ બાજુમાં શેનું ચિત્ર આપેલું છે શું છે નર્સ શું છે નર્સ તો નર્સ નીચે લખેલું છે ને નગારાનો ન ઉપરથી ચાલુ થાય છે તો ન સ પછી માથે છે એને શું વચાય રેફ વસાય શું વસાય નર્સ શું વચાય અને નર છ પછી જો બાજુમાં શેનું ચિત્ર આપેલું છે ખબર છે ને બધાને આ શેનું ચિત્ર છે શું કહેવાય નાક શું કહેવાય નાક તો અહીંયા જુઓ નીચે લખેલું છે નને કાનો ના ક ના ક હવે આપણે કાઢીશું પેજ નંબર 8 કેટલા પેજ નંબર કાઢવાના છે 8 કાઢો ને બધાએ પેજ નંબર 8 સરસ જુઓ
पेज नंबर 8 ऊपर सूचना आपेली छे, आपेली छे तो आपणे वाचवी पड़शे ने। मूळाक्षर पतंगनो प बोलो अने लखो। मूळाक्षर प हुं कहेवाय आने पतंगनो प बोलो अने लखो। હવે આપણે નીચે જોઈએ મૂળાક્ષર આપેલા છે બોક્સમાં, આપેલા છે ને, શું મૂળાક્ષર આપેલો છે તો પતંગનો પ, આ શેનું ચિત્ર છે? પતંગ। હમણાં બધા ચગાવવાના છો ને, ચગાવો છો અત્યારે બધાય? તો બાજુમાં શું છે? 10 વાર ઘૂંટો છે ને, 10 વાર ઘૂંટો। તો અહીંયા બધા ગુડ જોવો, પ પતંગનો પ, 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 પ પતંગનો પ। ઘૂંટાઈ ગયું બધાને? હવે જુઓ નીચે શું આપેલું છે, દોંડ આપેલા છે ને, હવે આપણે એને જોડવાના છે। બાજુમાં છે પ, હવે આપણે અહીંયા જોડવાના છે। કોઈનું બહાર ન વહી જાય અને બધાએ બોલવાનું છે અને લખવાનું છે। પ પતંગનો પ, 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 પ પતંગનો પ। ચલો હવે નીચે હું આપેલું છે બોક્સ આપેલા છે, છે ને, તો આપણે એમાં શું લખવાનું છે? પ પતંગનો પ, 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 પ પતંગનો પ। લખાઈ ગયું ને બધાને? સરસ। ચલો જોઈએ નીચે શેનું ચિત્ર આપેલું છે, તો આને શું કહેવાય? પગ। શું કહેવાય? પગ। આને શું કહેવાય? શું કહેવાય બાળકો આને? પતંગિયું। શું કહેવાય? પતંગિયું। અને આને પપૈયું। શું કહેવાય? પપૈયું। તો બધા પ ઉપરથી શરૂ થાય છે ને, પગ પતંગિયું પપૈયું। શું છે? પગ પતંગિયું પપૈયું। હવે આપણે કાઢીશું પેજ નંબર 10। કેટલા કાઢવાના છે બાળકો? પેજ નંબર 10 કાઢો જોઈએ બધા। કાઢ્યા ને? ચલો તો પેજ નંબર 10 ઉપર સૂચના આપેલી છે। મૂળાક્ષર ફ શું આપેલું છે? મૂળાક્ષર ફટાકડાનો ફ, બોલો અને લખો।
तो चलो आपणे जोईए मूळाक्षर શું આપેલું છે નીચે બોક્સમાં ફટાકડાનો ખ શું આપેલું છે ફટાકડાનો ખ તો બાજુમાં શું છે ફટાકડાનો ખ દોંડ છે બધાએ જોડવાના છે 12 નો વઈ જઈએ એમ ઓ કેટલી વાર જોડવાના છે બાળકો આપણે પતંગના પરને કેટલી વાર જોડ્યો તો 10 વાર તો આમાં કેટલી વાર જોડ કરવાનું છે 10 વાર તો બધા લખવા લો ખૂડો જઈ અને શું કહેવાય ફ ફ ફટાકડાનો 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 ફ લખ્યું ને બધાએ હવે નીચે જુઓ ડોન્ટ આપેલા છે નીચે અહીંયા ફ આપેલો છે તો અહીંયા બાજુમાં આપણે માથે લખવાનું છે ફ ફટાકડાનો ફ 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 ફ ફટાકડાનો ખ 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 ચલો નીચે શું આપેલું છે બોક્સ આપેલા છે ને બધાની બુકમાં તો આપણે અહીંયા શું લખવાનું છે ફ ફટાકડાનો ખ બધાએ બોલવાનું છે અને લખવાનું છે મારી સાથે સાથે લખજો અને બોલજો ફ ફટાકડાનો ખ 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 બધાને લખાઈ ગયું ને ચલો આપણે નીચેના ચિત્ર જોઈએ સેના સેના આપેલા છે તો અહીંયા સેનું ચિત્ર છે ફ્લાવરનું સેનું છે ફ્લાવર પછી નીચે સેનું ચિત્ર છે જોઈ સેનું ચિત્ર છે ફરકડી સેનું છે ફરકડી અને બાજુમાં સેનું ચિત્ર છે ફૂલદાની સેનું ફૂલદાની લખાઈ ગયું ને બધાને વંદે માતરમ વિદ્યાર્થીઓ